હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે સોળ સપ્ટેમ્બર અને સોળ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે તો મિત્રો ટોપિક પર આવીએ ચાલુ કરીએ સોળ સપ્ટેમ્બર બે બાવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ વાત થઈ છે અહીંયા હિન્દી દિવસની હાલમાં હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે આપણે એમ કહી શકીએ ચૌદ સપ્ટેમ્બરના રોજ દર વર્ષે હિન્દી દિવસ મનાવવામાં આવે છે મિત્રો શા માટે મનાવવામાં આવે તો ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ હિન્દીને ઓફિશિયલ લેંગ્વેજ એટલે કે આધિકારિક ભાષા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો એટલે ચૌદ સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે હવે એક પ્રશ્ન એ છે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે તો મિત્રો વિશ્વ હિન્દી દિવસ દસ જાન્યુઆરીએ મનાવવામાં આવે છે હવે આ ઇમ્પોર્ટન્ટ ડેસનો પ્રશ્ન છે તો હાલમાં અગિયાર સપ્ટેમ્બરે વિનો વિનોબા ભાવેની જયંતિ મનાવવામાં આવી અને રાષ્ટ્રીય વન શહીદ દિવસ મનાવવામાં આવ્યો દસ સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ મનાવવામાં આવ્યો નવ સપ્ટેમ્બરે હિમાલય દિવસ અને વર્લ્ડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ દિવસ મનાવાયો આઠ સપ્ટેમ્બરે વિશ્વ ભૌતિક ચિકિત્સા દિવસ અને આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ મનાવાય બે સપ્ટેમ્બરે વિશ્વ નારિયલ દિવસ મનાવવામાં આવે છે

કેપિટલ છે રાંચી હાલમાં જારખંડ સરકારે બ્રિટિશ ઉચ્ચાયુક સાથે સીસી વૃત્તિ પર કરાર કર્યો છે જૂન મહિનાની રુરબન મિશન ડેલ્ટા રેકિંગમાં જારખંડ ટોપ પર રહ્યું છે તમાકુ નિયંત્રણ માટે જારખંડેને WHO પુરસ્કાર મળ્યો જારખંડના જામતાડા જિલ્લામાં દરેક ગામમાં લાઇબ્રેરી ખોલવામાં આવી છે ગુરુજી સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ યોજના જારખંડમાં શરૂ થઈ

વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુ ડેનું એક વર્ષનું કરન્ટ અફેર્ સાથે કોમનવેલ્થ ગેમ્સ ઓલમ્પિક પેરોલમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેક બદલાયેલાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી કંપની કંપનીશ્રીઓ બ્રાન્ડ એમ્બેસેડ જેવી ટોટલ ઓગણતીસ કરંટ અફેર્સની પીડીએફ આઠ હજારથી વધારે પ્રશ્નો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ અંદર ગૂગલ પે પે પેટીએમ કંઈ પણ કરો આજ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે નેક્સ્ટ હાલમાં ભારતની પહેલી વાનીકી યુનિવર્સિટી ક્યાં સ્થપાશે

તમારે ઇમ્પોર્ટન્ટ રહેશે યાદ રાખવાનું છે ઇડિપિયામાં પ્રકાશ ચંદ્ર બન્યા છે હાલમાં કોણે લેહ માં લદ્દાખ સ્ક્રીન રાઇટર્સ ફેરનું ઉદ્ઘાટન કર્યું લે લેહ લદ્દાખમાં આવેલું છે લદ્દાખમાં બે જિલ્લા છે એક લેહ બીજો છે કારગિલ બરાબર લેહ લદ્દાખનું કેપિટલ છે એમ પણ કહી શકીએ આપણે લદ્દાખ સ્ક્રીન રાઇટર્સ ફેરનું ઉદ્ઘાટન કર્યું છે ત્યાંના લ્યુટિનન્ટ ગવર્નર આર કે માથુર કોણે કર્યું આર કે માથુરે નેક્સ્ટ હાલમાં ટ્વિટર પર પચાસ મિલિયન ફોલોવર વાળા પહેલા ક્રિકેટર કોણ બન્યા છે તો મિત્રો ટ્વિટર પર પચાસ મિલિયન ફોલોવર વાળા પહેલા ક્રિકેટર બની ગયા છે વિરાટ કોહલી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ नेक्स्ट है हाल में लखायेल पुस्तक विल पावर ना लेखक कौन छे तो मित्रों तो एक पुस्तक आवी छे विल पावर आ पुस्तक ना लेखक कौन छे तो ये सोजर्ड मारिन सोजर्ड मारिन आ पुस्तक ना लेखक छे खूब खूब इम्पोर्ट पुस्तक छे मित्रों बात तो करिए हा, हाल में थोड़ी पुस्तकनी तो हाल में दिलीप दिलीप कुमार इन अ शेडो ऑफ अ लेजेंड नाम पुस्तक लिखी छे फैजल फारूकी द जर्नी ऑफ अ नेशन सेवंटी फाइव यस ऑफ इंडियन इकोनॉमी नाम की nation, नामनी पुस्तक लिखी छे संजय बारूए નેક્સ્ટ હાલમાં ડબ્લ્યુ કોની સાથે મળીને ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક ફ્રેડ પ્લેટફોર્મ ઈ ફાસ્ટ ઇન્ડિયા લોન્ચ કર્યું છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નીતિ આયોગ સાથે મળીને કર્યો છે બરાબર નીતિ આયોગ સાથે મળીને કર્યું છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિનું પૂરું નામ છે નીતિ આયોગ અને વિશ્વ સંસાધન સંસ્થા એટલે કે ડબલ્યુ આ બે મળીને ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક ફ્રેડ પ્લેટફોર્મ ઈ ફાસ્ટ ઇન્ડિયા ઈ ફાસ્ટ

નહી છે હાલમાં કયા રાજ્યની સરકારે છ સેન્ટ્રલ સરકારે છ સેન્ટ્રલ જેલોમાં એ આરટીસન્સ લોન્ચ કર્યું છે બરાબર તો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણે એક્ઝામની દ્રષ્ટિએ વાત કરીએ અસમની અસમના सीएम છે હેમંતા બિસ્વા શર્મા અસમના રાજ્યપાલ છે જગદીશ મુખી અને અસમનું કેપિટલ છે મિત્રો દિસપુર કયું છે અસમનું કેપિટલ અસમનું કેપિટલ છે દિસપુર હાલમાં અસમ રાજ્યએ વિદ્યારત સ્કૂલ ઓન વીલ્સ પરિયોજના શરૂ કરી છે પવનકુમાર બોઢ ઠાકુર અસમના નવા મુખ્ય સચિવ બન્યા છે મુખ્યમંત્રીએ એક હજાર મોડલ આંગણવાડી કેન્દ્રનો શુભારંભ કર્યો ચાર દિવસીય અંબુબાચી મેળો અસમમાં શરૂ થયો છે રાષ્ટ્રીય કયા રાજ્યની સરકાર પંજાબ રાજ્યની સરકાર રાઈટ આન્સર છે આની અંદર ફ્રેન્ડ વાત કરીએ પંજાબની સીમે સીએમ છે ભગવંત માન પંજાબના રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત અને કેપિટલ છે મિત્રો ચંડીગઢ પંજાબમાં એક

ભાષાના આધારે ભારતનો રાજ્ય આંધ્રપ્રદેશ બન્યો હતો આંધ્રપ્રદેશના સીએમ છે હાલમાં જગન મોહન રેડ્ડી આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી અને રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન બરાબર તેલંગાનાના રાજ્ય રાજ્યપાલ છે તમિલ સાઈ સૌંદરરાજન અને આંધ્રપ્રદેશના છે વિશ્વભૂષણ હરિચંદન આ બે વસ્તે તમે કન્ફ્યુઝ નહીં થતા નેક્સ્ટ હાલમાં સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું નિધન થયું છે તેઓ કયા પીઠના શંકરાચાર્ય હતા તો મિત્રો એ હતા દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું હાલમાં નિધન થયું છે મધ્યપ્રદેશમાં એમનું નિધન થયું છે બરાબર હિન્દુઓની સર્વોચ્ચ પીઠ છે દ્વારકા શારદા પીઠ ત્યાંના શંકરાચાર્ય હતા સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ એમનો જન્મ મધ્યપ્રદેશના શિવાનીના દિગોરી ગામમાં થયો હતો નવ્વાણું વર્ષના હતા